नमस्ते विद्यार्थी मित्रों, उमा विद्या संकुल नी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण नौनी अंदर पाठ त्रीजो एनो भाग बे नो अभ्यास करेशो, परम निधानम एटले के श्रेष्ठ खजानो। हवे आपणे अगाउ जे चालू छे एनु मात्र एक वक्त तो हूँ अहीं मात्र गुजराती करूँ छूँ अने पछी जेटलेथी आपणे बाकी छे एटलेथी भणवानो प्रयत्न करीशुं। એટલે માત્ર ગુજરાતી કરું છે એમાં ધ્યાન આપજો, જેટલું ચાલી ગયું છે તેટલું જ। તો ભોજ નામનો, હવે જુઓ હું ભાષાંતર કરતો હોય અથવા વિડીયો તમે મોબાઈલ દ્વારા જોતા હોય તો બાજુમાં પુસ્તક રાખવાનું, એટલે કયો શબ્દનો અર્થ શું થાય છે ખબર પડે તમને। ભોજ નામનો રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતો। આથી તેની રાજસભામાં દૂર દૂરના દેશના અનેક વિદ્યાઓમાં નિપુણ પંડિતો આવતા હતા। એક દિવસ ભોજ મહેલના ઝરૂખે બેઠા હતા, તે માર્ગમાં એક અજાણ્યા યુવકને જુએ છે। તેનો પરિચય જાણવા માટે તે તેને મહેલમાં બોલાવે છે। ત્યારે તે બે વચ્ચેનો વાર્તાલાપ થયો એવમ, એટલે આમ ભોજ આપ કોણ છો? યુવક, હું ઘટ પંડિત છું। ભોજ, ઘટ પંડિત? ઘટ પંડિત એટલે શું? યુવક, જેમ ઘડામાં પૂરેપૂરું પાણી રહે છે તેથી, જેમ ઘડામાં પૂરેપૂરું પાણી રહે છે તેમ મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, આથી હું મારી જાતને ઘટ પંડિત માનું છું। ભોજ યુવકની ગર્વપૂર્ણ વાણી સાંભળીને પોતાની જાતને તેનાથી પણ વધારે ચડિયાતી માનીને અહંકારની સાથે, જો તું ઘડો છે તો હું હથોડા સ્વરૂપે વર્તીશ। મુદગ્રહ એટલે કે હથોડો પોતાના પ્રહારથી ઘડાને નાશ કરે છે, તેમ હું પણ ઘડારૂપે આપનો નાશ કરીશ। યુવક, જો ભગવાન તમે હથોડા સ્વરૂપે વર્તશો તો હું અગ્નિ બનીશ। બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હથોડા સ્વરૂપે રહેલા આપને બાળી નાખીશ। ભોજ, જો તું અગ્નિ સ્વરૂપે વર્તીશ તો હું વરસાદ થઈશ। વરસાદની આગળ અગ્નિ ટકી શકવા માટે સમર્થ નથી, તેમ તું પણ મારી આગળ ટકી શકીશ નહીં। યુવક, વરસાદ તો વૃષ્ટિ તું વાયુ, એટલે વરસાદ તો પવન, વરસાદને પવન પોતાના બળથી અહીં તહીં વહાવવા માટે સમર્થ છે, તો વૃષ્ટિરૂપે રહેલા આપને વાયુ બનીને હું આમ તેમ વહાવી દઈશ। આટલા સુધી ચાલ્યું હતું। હવે ભોજ, હવે જો ભોજ અને યુવક બંને એકબીજાની વાણીની રમતમાં કોણ ચડિયાતું છે એ દર્શાવવા માટે વાર્તાલાપ થાય છે। ભોજ, યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે, યદિ ભવાન, યદિ એટલે જો અને ભવાન એટલે મહાશય, શ્રીમાન, આપશ્રી, તમે, કોઈ પણ, તો યદિ ભવાન જો તમે વાતત્વેન વર્તિષ્યતે, વાતત્વેન પવન સ્વરૂપે વર્તિષ્યતે વર્તશો, યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે જો આપ પવન સ્વરૂપે વર્તશો, તરહી અહમ તો હું વાયુભક્ષક ભુજગ, વાયુભક્ષક ભુજગ એટલે સાપ, ભવિષ્યામિ, ભવિષ્યામિ
ભવિષ્યામી એટલે બનીશ અથવા થઈશ. તો યુવક ભોજ શું કહેશે કે યદિ ભવાન વાતત્વે ન વર્તિષ્યતે, જો આપ પવન સ્વરૂપે વર્તશો, તરહી અહમ તો હું વાયુ ભક્ષક ભુજગ ભવિષ્યામી, વાયુનું ભક્ષણ કરનાર સાપ બનીશ. ભુજગ એટલે સાપ. હવે મેં તમને સારાંશમાં કહ્યું હતું કે પવનનું ભક્ષણ કરાઈ અને સાપ છે પોતાના અમુક થોડા સમય સુધી પોતાની ભૂખ મીટાવી શકે છે. એટલે વાયુ ભક્ષક ભુજગ ભવિષ્યામી, વાયુનું ભક્ષણ કરનાર સાપ બનીશ. ભુજગ સન સતતમ, સાપ તો હંમેશા વાયુરૂપમ ભવંતમ ભક્ષિષ્યામી. ભુજગ એટલે કે સાપ તો સતતમ હંમેશા વાયુરૂપમ ભવંતમ, સાપ તો હંમેશા વાયુરૂપમ ભવંતમ એટલે કે વાયુરૂપે આપને ભક્ષિષ્યામી, ભક્ષણ કરશે. જેમ સાપ પવનનું વારંવાર ભક્ષણ કરે છે, એમ ભોજરાજા શું કહેશે કે યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતિ, જો આપ વાયુ સ્વરૂપે વર્તશો, તરહી અહમ વાયુ ભક્ષક ભુજગ ભવિષ્યામી, તો હું વાયુનું ભક્ષણ કરનાર સાપ બનીશ. સાપ તો સતતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષિષ્યામી, સાપ તો વાયુરૂપે સતત આપનું ભક્ષણ કરશે. યુવક, હવે યુવક કહે છે ભવાન યદી સર્પ ભવિષ્યતિ, ભવાન શ્રીમાન તમે, તો ભવાન યદી જો તમે, યદી એટલે જો, આ શબ્દ પહેલો લેવાનો, યદી એટલે જો, ભવાન યદી જો તમે સર્પ ભવિષ્યતિ, સાપ થશો. હવે જો સામાન્ય ભવિષ્યકાળમાં ધારો કે વદામી તો વર્તમાન કાળ છે, બોલું છું, પણ વદિષ્યામી તો બોલીશ. તો શું કહે છે ભવાન યદિ સર્પ ભવિષ્યતિ, જો આપ સર્પ થશો, તરહી અહમ સર્પભક્ષકો ગરુડો ભવામી. યુવક શું કહે છે કે ભવાન યદિ સર્પ ભવિષ્યતિ, ભવાન એટલે શ્રીમાન આપ સાપ થશો, તરહી અહમ તો હું સર્પભક્ષકો ગરુડો ભવામી, સર્પભક્ષક સાપનું ભક્ષણ કરનાર ગરુડો ભવામી, ગરુડો ભવામી, ગરુડો સંધિ છૂટી પાડો તો ગરુડો ભવામી, ગરુડ બનીશ. યુવક શું કહે છે કે જો આપ સાપ બનશો તો હું સર્પભક્ષકો એટલે કે સાપનું ભક્ષણ કરનાર ગરુડો ભવામી, ગરુડ બનીશ. તમને ખબર છે કે સાપનું ભક્ષણ કોણ કરે છે? ગરુડ. એટલે યુવક પોતાના કરતાં, યુવક શું કહે છે, ભોજરાજા કરતાં પોતાની જાતને ચડિયાતી દર્શાવવા માટે યુવક કહે છે કે જો તમે સાપ બનશો, તરી અહમ સર્પ ભક્ષકો, તો હું સાપનું ભક્ષણ કરનાર ગરુડ બનીશ. ભોજ વાક્ય કેલિમ વર્ધયન, વાક્ય કેલિમ એટલે વાણીની રમત, વાણીની રમત. વાક્ય કેલમ વર્ધયન, વાક્ય કેલમ એટલે વાણીની રમત, વર્ધયન આગળ વધારતા. જો અહીંયા વાણીરૂપી રમત છે, એકબીજાના શબ્દો દ્વારા ચડિયાતાપણું કરવાની રમત છે. તો ભોજ એટલે કે ભોજ, વાક્ય કેલિમ વર્ધયન, વાણીની રમત આગળ વધારતા, ત્વમ યદિ ગરુડ અસી, ત્વમ યદિ જો તું, ત્વમ એટલે તું. હવે જુઓ બીજો પુરુષ છે એટલે અહીંયા સી પ્રત્યે લક્ષ્ય એટલે બીજો પુરુષ, ધારો કે પઠામી, પઠાવહ, પઠામહ, પઠસી, પઠથ, પઠથ, પઠતી, પઠતઃ અને પઠંતી.
तो अहीं प्रथम पुरुष में हूँ आवे, बीजा पुरुष में तू आवे अने त्रीजा पुरुष में ते आवे। तो अहीं तू शब्द वपराय से एटले अहीं पठसी एटले कहे छे के यदि त्वं गरुड़ असी, जो तू गरुड़ थईश, यदि त्वं गरुड़ असी जो तू गरुड़ थईश तरही अहम, तो हूँ चक्रधारक विष्णु हूँ, तो हूँ चक्र धारण करनार विष्णु छु। हवे स्वाभाविक छे के विष्णुनु वाहन क्यूँ छे? गरुड़। तो भोज वाक्केलिम वर्धयन एटले वाणीनी रमत आगळ वधारता त्वं यदि गरुड़ असी जो तू गरुड़ छे तरही अहम चक्रधारक विष्णु, तो हूँ चक्र धारण करनार विष्णु छु। भगवान विष्णुनु सुदर्शन चक्र एटले ए पोताना चक्रधारक नामथी पण प्रख्यात छे। मुरलीधर, भगवान कृष्ण पासे मुरली छे एटले मुरलीधर पण कहेवाय छे। गोवर्धन पर्वतने टचली आंगळीए ऊंचक्यो हतो एटले गोवर्धनधारी अथवा गोवर्धन पण कहेवाय छे के गोवर्धनधारी गिरनारी। तो अहीं यदि भगवान जो यदि त्वं गरुड़ असी जो तू गरुड़ से तरही अम चक्रधारक विष्णु, तो हूँ चक्र धारण करनार विष्णु छु। विष्णु गरुड़ आरूढ़ भवती, विष्णु हूँ एटले विष्णु गरुड़ारूढ़ शब्द लखेलो छे एटले गरुड़ प्लस आरूढ़, आरूढ़ एटले सवार, सवार थवू एटले सवारी करवी एम, नहीं के सांज सवारनी वात। तो गरुड़ ऊपर सवार थवू एम। तो यदि विष्णु गरुड़ारूढ़ भवती, विष्णु गरुड़ ऊपर सवार थाय छे। युवक मनसा विष्णु प्रणम्य, हवे भगवान थी आगळ पण आपणे जई शकीए नहीं, भगवान करता આપણે ચડિયાતા અથવા મોટા નથી એટલે આપણે વાણની રમતમાં આગળ દર્શાવવા માટે યુવક શું કરે છે કે મનસા વિષ્ણુ પ્રણમ્ય, મનમાં વિષ્ણુને પ્રણામ કરીને, મનસા વિષ્ણુ પ્રણમ્ય મનમાં વિષ્ણુને પ્રણામ કરીને ચ અને પાંડિત્યમ પ્રદર્શનમ અગ્રે વધતી, પાંડિત્યમ પ્રદર્શયન પંડિતાયનું પ્રદર્શન કરતા, પાંડિત્યમ પ્રદર્શયન પંડિતાયનું પ્રદર્શન કરતા અગ્રે વધતી, અગ્રે એટલે આગળ, વધતી એટલે બોલે છે। તો વધતી વર્તમાન કાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ એવ, ત્રીજો પુરુષ એક વચન અહીંયા આપેલું જ છે, પઠતી એવી રીતે વધતી। તો શું કહે છે? મનસા વિષ્ણુ પ્રણમ્ય, મનમાં વિષ્ણુને પ્રણામ કરીને ચ, ચ એટલે અને પાંડિત્યમ પ્રદર્શનમ અગ્રે, પંડિતાયની અથવા પાંડિત્યનું પ્રદર્શન કરતા અગ્રે વધતી આગળ બોલે છે। યદિ ભગવાન ચક્રધર વિષ્ણુ, જો આપ ચક્રધારી વિષ્ણુ છો, तरी अहम भवत मस्तकस्य उपरी, तो हूँ भवतस्य मस्तकस्य उपरी आपना माथानी ऊपर शोभमानम मुकुटम अस्मी, हूँ आपना मस्तकनी ऊपर शोभमानम शोभायमान मुकुटम अस्मी, हूँ शोभायमान मुकुट छु। मुकुटम सदा मस्तकस्य उपरी एव संतिष्ठते, मुकुटम सदा मुकुट तो हमेशा મસ્તકસ્ય ઉપરી એવ માથાની ઉપર જ સંતિષ્ઠતે રહે છે। આમ તો તિષ્ઠ એટલે ઊભું રહેવું થાય પણ અહીંયા રહેવું છે કેમ કે માથાની ઉપર મુગટ રહે છે। એટલે યુવક શું કરે છે કે જો તમે વિષ્ણુ છો તો વિષ્ણુથી ચડિયાતું થવાય નહીં, એટલા માટે મનમાં ભગવાન વિષ્ણુને પ્રણામ કરી અને પોતાની પાંડિત્યનું પ્રદર્શન આગળ વધારતા કહે છે કે જો ભગવાન ચક્રધર વિષ્ણુ હું,
जो आप चक्रधारी विष्णु छो तरी अहम तो हूँ भवत मस्तकस्य उपरी आपना माथानी उपर शोभमानम मुकुटम अस्मी हूँ शोभायमान मुकुट छु। मुकुटम सदा मस्तकस्य उपरी एव संतिष्ठे, मुकुट तो हमेशा माथानी उपर ज रहे छे। एव एटले जो भोज युवकस्य पांडित्यम अनुभूय, युवकस्य एटले युवकनी पांडित्यम अनुभूय, युवकनी पांडित्यम एटले पंडिताई, पंडिताई एटले ज्ञान, एनामां ज्ञान केटलुं छे तो युवकस्य पांडित्यम अनुभूय, युवकनी पंडिताई अनुभवीने के खरेखर युवक ज्ञानी छे। तरी मुकुटस्य उपरी शोभमानं पुष्पम अहम तो हूँ मुकुटस्य उपरी तो हूँ मुकुटनी उपर शोभमानं पुष्पम अहम तो हूँ मुकुटनी उपर शोभायमान पुष्प छु। हवे स्वाभाविक छे કે જે મુકુટ છે, મુકુટ પર શું મૂકવામાં આવે? ધારો કે ભગવાન કૃષ્ણ છે તો ભગવાન કૃષ્ણ મુકુટ ઉપર એક મોરની પીંચ શોભાયમાન તરીકે મૂકતા, એટલે મોર પીંચ, તો અહીંયે મુકુટ ઉપર ફૂલ પણ મૂકી શકાય છે। એટલા માટે ભોજ શું કરે છે કે યુવકની પંડિતાઈ અનુભવીને કે ખરેખર આ યુવક જ્ઞાની છે, ત્યારે કહે છે કે મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમ અહમ મુકુટની ઉપર શોભાયમાન પુષ્પ છું, એવમ અહમ અધુના તવ ઉપરી સ્થાશ્યામી। એવમ અહમ એટલે એવી રીતે, અધુના અધુના એટલે અધુના અત્યારે, તવ તારા, ઉપરી એટલે ઉપર, સ્થાશ્યામી એટલે રહીશ। તો શું કહે છે કે અધુના તવ ઉપરી સ્થાશ્યામી, અત્યારે હું તારા ઉપર રહીશ। ભોજરાજા શું કહે છે કે જેમ શોભાયમાન મુકુટ ઉપર પુષ્પ રહે છે, તેમ અહમપી હું પણ તવ ઉપરી સ્થાશ્યામી, તારી ઉપર રહીશ। અર્થાત તારા ઉપર જે કંઈ અધિકાર છે, તને મારાથી નિમ્ન કક્ષાનો ગણવો એટલે અધિકાર જમાવો, એમ પોતાના વશમાં લેવો, એટલે ભોજરાજા શું કહે છે કે જેમ માથાની ઉપર શોભમાન શોભાયમાન પુષ્પ હોય છે, તેમ હું પણ તવ ઉપરી સ્થાશ્યામી, તારી ઉપર રહીશ। યુવક શું કહે છે, ભવાન યદી પુષ્પ ભવિષ્યતિ। હવે ફરીથી યુવક શું કહે છે, ભવાન યદી જો તમે પુષ્પ ભવિષ્યતિ ફૂલ થશો અથવા પુષ્પ બનશો, તરી અહમ સૂર્ય તરી અહમ ભ્રમરો ભૂત્વા। ભવાન યદી પુષ્પ ભવિષ્યતિ જો આપ પુષ્પ થશો અથવા પુષ્પ બનશો, તરી અહમ તો હું ભ્રમર ભૂત્વા ભમરો થઈને તવ પુષ્પસ્ય ઉપરી સ્થાશ્યામી, તવ પુષ્પસ્ય ઉપરી તમારા પુષ્પ ઉપર સ્થાશ્યામી એટલે રહીશ। યુવક શું કહે છે કે જો તમે પુષ્પ બનશો તો હું ભ્રમર ભૂત્વા ભમરો થઈને તવ પુષ્પસ્ય ઉપરી સ્થાશ્યામી, તમે જે પુષ્પરૂપે બનેલા છો તેના ઉપર સ્થાશ્યામી એટલે રહીશ। હવે આમ સ્વાભાવિક છે કે ભમરો શના ઉપર રહે, ફૂલનો રસ ચૂસવા માટે, તો ફૂલ ઉપર। તો યુવક શું કહેશે કે યદી ભવાન પુષ્પ ભવિષ્યતિ જો આપ પુષ્પ થશો, તરી અહમ તો હું ભ્રમરો ભૂત્વા ભમરો થઈને તવ પુષ્પસ્ય ઉપરી સ્થાશ્યામી, તમારા પુષ્પ ઉપર સ્થાશ્યામી એટલે રહીશ। ભોજ એવમ ભવાન દ્વિરીફ તરી અહમ સૂર્ય, એવમ આમ ભવાન એટલે તમે, દ્વિરેફ દ્વિરેફ એ ભમરાનો સમાનાર્થી શબ્દ છે। ભમરો, દ્વિરેફ અને અલી આ ત્રણેય સમાનાર્થી શબ્દો છે। તો યદી ભવાન દ્વિરેફ જો તમે ભમરો છો, તરી અહમ સૂર્ય,
तो हूँ सूर्य छु। पुष्पस्य अंतः स्थितः, पुष्पस्य एटले पुष्पनी, अंतः एटले नी अंदर, स्थितः एटले रहेलो, तो पुष्पस्य स्थितः पुष्पनी अंदर रहेलो, स्थितः एटले रहेलो, भ्रमरः एटले भ्रमरो, पुष्पस्य अंतः स्थितः एटले पुष्पनी अंदर रहेलो, भ्रमरः एटले भ्रमरो, सूर्यास्त काले बंदी भवती, सूर्यास्त काले एटले के सूर्यास्त समये बंदी भवती, बंदी एटले कैद, बंदी भवती कैद थाय छे। हवे जुओ सूर्यास्त समय भमरो केवी रीते कैद थाय छे ए मैं तमने सारांशमां पण कह्युं हतुं अने अत्यारे कहूं छुं के जे कंई भमराओ छे એ મધપૂળો બનાવવા માટે ફૂલો ઉપર રસ ચૂસવામાં મગ્ન હોય છે અને એ સમયે એટલા બધા મશગુલ થઈ જતા હોય છે કે સૂર્યાસ્ત ક્યારે થાય છે એમને ખબર નથી રહેતી અને એના કારણે સૂર્યાસ્ત થવાથી જે ફૂલો છે એ બીડાઈ જાય છે, કરમાઈ જાય છે અને ફૂલો બીડાવાના કારણે એ જે ભમરો છે પુષ્પની અંદર રહેલો કેદ થઈ જાય છે। અને આ ઘટના શિશુપાલ, આ ઘટના કુમાર સંભવ નામના જે કાલિદાસનું, કુમાર સંભવ નામનું જે મહાકાવ્ય છે એમાં આનું વર્ણન છે કે ભમરો કેવી રીતે કેદ થઈ ગયો અને પુષ્પો લેતા ભગવાન શિવને કેવો ડંખ મારે છે। તો અહીંયા પણ શું કહે છે કે યદિ ભવાન દ્વિરેફ તરહી અહમ સૂર્ય, જો આપ ભમરો છો તો હું સૂર્ય। પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ, પુષ્પની અંદર રહેલો ભમરો સૂર્યાસ્ત કાલે, સૂર્યાસ્ત સમય બંદી ભવતી, કેદ થાય છે। અહમપી ત્વામ બંદિનમ કરિષ્યામિ, અહમપી હું પણ, અહમપી ત્વામ બંદિનમ કરિષ્યામિ હું પણ તને બંદિનમ કરિષ્યામિ કેદ કરીશ। ભોજરાજા કહે છે યુવકને કે જેમ સૂર્યાસ્ત સમયે ભમરો પુષ્પમાં કેદ થાય છે એમ હું પણ તને કેદ કરીશ। યુવક અહો, ઉદ્ગાર સાથે અહો ભવાન સૂર્ય અસ્તિ તરી અહમ મહાપ્રભાવી રાહુ, એવમ અહો એટલે અરે, ભવાન સૂર્ય અસ્તિ જો આપ સૂર્ય છો તરી અહમ મહાપ્રભાવી રાહુ, તો હું મહાપ્રભાવી રાહુ છું। હવે પુરાણોમાં ક્યાંક વાર્તા તમે સાંભળી છો કે ભાઈ રાહુ કેતુ આ બંને રાક્ષસો સૂર્યને ગ્રસવાનો પ્રયત્ન કર્યો હતો અને અત્યારે પણ આપણે જોઈએ છીએ કે ભાઈ સૂર્યગ્રહણ થતું હોય એટલે આપણે પરંપરા છે કે દાન કરીએ, પુણ્યકર્મ કરીએ, એમાં દાનનું વધારે મહત્ત્વ છે। દાન કરવાથી સૂર્યને ગ્રસ્ત થતો હોય છે એ દૂર થાય છે અથવા ગ્રસ્ત થતો અટકે છે, એટલા માટે અહીંયા શું કહે છે કે યદિ ભવાન સૂર્ય અસ્તિ જો આપ સૂર્ય છો તરી અહમ મહાપ્રભાવી રાહુ, તો હું મહાપ્રતાપી રાહુ છું। રાહુસ્તુ સૂર્યમ ગ્રસતે, રાહુ તો સૂર્યને ગ્રસે છે, ગ્રસે છે એટલે ગળે છે। સૂર્યને કોણ ગળે છે અથવા સૂર્યને કોણ ગ્રસે છે, તો રાહુ, તો રાહુ તો સૂર્ય, સૂર્યમ ગ્રસતે, રાહુ તો સૂર્યને ગળે છે। ભોજ ક્વિશ્ચિત ઉચ્ચેહી, થોડાક મોટા અવાજે। હવે જુઓ મેં તમને હમણાં જ કીધું કે સૂર્યગ્રહણ થતું હોય ત્યારે આપણે સૂર્યને મુક્તિ અપાવવા માટે, છોડાવવા માટે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દાનનું મહત્ત્વ છે અને દાનનું દાન બધા કોઈપણ વ્યક્તિઓને આપવાથી સૂર્ય ગ્રહણ થતું હોય છે એ ધીમે ધીમે ઓછું થતું જોવા મળતું હોય છે, આપણી માન્યતા છે। તો કિશ્ચિત ઉચ્ચેહી, થોડાક મોટા અવાજે ભવાન સૂર્ય અસ્તિ, ભવાન રાહુશ્ચ અહમ રાહુરૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ, ભવાન રાહુ આપ રાહુ છો તત તો અહમ રાહુરૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ, આપ
જો ભગવાન રાહુ ચ આપ રાહુ છો તો અહમ તો હું રાહુ રૂપાય રાહુ રૂપે રહેલા આપને તુભ્યમ એટલે તને અથવા આપને દાનમ દાસ્યામિ દાન આપીશ આપ રાહુ છો ભગવાન રાહુ ચ આપ રાહુ છો તો અહમ રાહુ રૂપાય તો હું રાહુ રૂપે આપને તુભ્યમ એટલે તમને અથવા આપને દાનમ દાસ્યામિ દાન આપીશ દાન ગ્રહણેન તવાયમ ગર્વ નિશ્ચયન શાંતઃ ભવિષ્યતિ દાન ગ્રહણેન દાન ગ્રહણ કરવાથી દાન ગ્રહણેન એટલે દાનને ગ્રહણ કરવાથી અથવા દાન લેવાથી તવાયમ ગર્વ તમારો ગર્વ નિશ્ચયન શાંતઃ ભવિષ્યતિ તમારો ગર્વ નિશ્ચય રીતે શાંત થશે અભિમાની યુવક હતો ને એનામાં અભિમાન હતું કે જેમ ઘડામાં પૂરેપૂરું પાણી ભરેલું છે એમ મારામાં પૂરેપૂરું જ્ઞાન છે આથી હું મારી જાતને ઘટ પંડિત માનું છું આ એક પ્રકારનું જે વાક્ય છે ને એમાં અભિમાન જોવા મળશે એટલે ભોજરાજા શું કહે છે કે ભગવાન રાહુ રૂપે આપને હું દાન કરીશ તો શું કહે છે કે રાહુરૂપાયમ તુભ્યમ રાહુરૂપે રહેલા તમને દાનમ દાસ્યામી દાન આપીશ દાન ગ્રહણેન એટલે કે દાન લેવાથી તવાય ગર્વ નિશ્ચયમ શાંત ભવિષ્યતિ આપનો ગર્વ નિશ્ચય રીતે શાંત થશે યુવક વિહસ્ય ચાતુરેણ વિહસ્ય એટલે હસીને ચાતુર્યેણ વિહસ્ય ચાતુર્યેણ એટલે હસીને ચતુરાઈથી યદિ ભગવાન દાની તરહી અહમ સંતુષ્ટ યુવકે જો પોતાની બુદ્ધિ કૌશલ્યથી કેવી વાણી વાપરી કે યદિ ભગવાન દાની જો આપ દાની છો દાન આપનાર છો તરહી અહમ સંતુષ્ટ તો હું સંતુષ્ટ છું સંતુષ્ટ જે વ્યક્તિ હોય સંતુષ્ટ વ્યક્તિ હોય એ કોઈ પણ પ્રકાર દાન લેતો નથી એટલે કહે છે ભવતઃ દાનસ્ય પ્રયાસ નિષ્ફલમ ભવિષ્યતિ આપનો દાનનો પ્રયાસ નિષ્ફળ ભવિષ્યતિ નિષ્ફળ થશે ભવતઃ દાનસ્ય પ્રયાસ આપનો દાનનો પ્રયાસ નિષ્ફળ ભવિષ્યતિ નિષ્ફળ થશે સર્વતઃ અલુપ્તઃ અહમ બધી રીતે અલુપ્તઃ એટલે નિર્લોભી લોભ વિનાનો તો સર્વતઃ અલુપ્તઃ બધી રીતે નિર્લોભી અહમ અહમ એટલે હું ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ સર્વતઃ અલુપ્તઃ એટલે બધી રીતે નિર્લોભી હું ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ આપનું દાન નહીં સ્વીકારું એવમ ઉત્તરોત્તર આમ આગળને આગળ ઉત્તરોત્તર એમ આગળને આગળ વિવાદ રતયો એટલે વિવાદમાં લાગેલા રતય એટલે લાગેલા તો એવમ ઉત્તરોત્તર વિવાદ રતયો હો આમ વિવાદમાં આગળને આગળ લાગેલા ભોજ યુવકયો હો ભોજ અને યુવક મધ્ય એટલે વચ્ચે એવમ ઉત્તરોત્તર આમ આગળને આગળ વિવાદ રતયો હો વિવાદમાં લાગેલા ભોજ યુવકયો હો ભોજ અને યુવક મધ્ય એટલે વચ્ચે તો ભોજ યુવકયો હો મધ્ય ભોજ અને યુવકની વચ્ચે યદા સંતોષસ્ય વિષય ઉપસ્થિતઃ યદા એટલે જ્યારે યદા સંતોષસ્ય વિષય જ્યારે સંતોષનો વિષય ઉપસ્થિત થાય છે તદા ત્યારે સમાગતે સંતોષે હવે સમાગતે સંતોષે એ સતી સપ્તમીની વાક્યરચના છે એનું સાદું વાક્યરચના કેવું થાય યદા સંતોષ ઉપસ્થિત યદા સંતોષ ઉપસ્થિત તદા યદા સંતોષ ઉપસ્થિત તદા એટલે સમાગતે સંતોષ
संतोष। यदा संतोष एटले जारे संतोषनो विषय उपस्थित तदा जारे संतोषनो विषय हाजर थाय छे तदा एटले त्यारे सर्व शांतम भवती बधुज शांत थाय छे। त्यारे संतोषनो विषय आवे छे એટલે એકબીજા ચડિયાતાની વાત કરતા હતા કે સર્વમ શાંતમ ભવતી બધું જ શાંત થાય છે। સર્વતઃ ઇતિ વચનાનુસારમ એમ વચન અનુસાર વિવાદઃ અપી સ્વયમઃ શાંતઃ એ વચન અનુસાર વિવાદઃ અપી વિવાદ પણ સ્વયમેવ શાંતઃ પોતાની રીતે જ શાંત થાય છે। કેમ વિવાદ શાંત થાય છે તો સંતોષનો વિષય આવે છે। હવે રાજા કે હું રાહુ રૂપાય રહેલા આપને દાન કરીશ તો યુવક શું કહે છે કે સર્વતઃ સંતુષ્ટ અલુબ્ધ નિર્લોભી હું બધી રીતે સંતુષ્ટ છું। યદા સંતોષ વિષય ઉપસ્થિત તદા એટલે કે જ્યારે સંતોષનો વિષય હાજર થાય છે તદા એટલે કે ત્યારે સર્વમ શાંત ભવતી બધું જ શાંત થાય છે। ઇતિ વચનાનુસારમ આમ વચન અનુસાર વિવાદ અપી સ્વયં શાંત વિવાદ પણ સ્વયં રીતે શાંત થાય છે। અંતે ચતુર જ્ઞાનેન ચ ગુણેન ઉપિતમ તમ પંડિતમ અંતે ચતુર જ્ઞાન અને ગુણથી ઉપિતમ હાજર રહેલો તમ પંડિતમ તે પંડિત યુવકમ તમ પંડિતમ યુવકમ તે પંડિત યુવકને પ્રણમ્યમ ધારાપતિ પ્રણામ કરીને ધારાપતિ ભોજરાજ અવદત। હવે જો હંમેશા ધારાનગરીમાં કોની પૂજા થાય છે તો ગુણોની, તો યુવકમાં બધા ગુણો છે એટલે ભોજરાજા યુવકને પ્રણામ કરે છે એટલે કહે છે અંતઃ ચતુરમ જ્ઞાનમ ગુણેન આથી ચતુર જ્ઞાન અને ગુણથી ઉપેતમ એટલે યુક્ત તમ પંડિતમ યુવકમ પ્રણમ્ય તે પંડિત યુવાનને અથવા તે યુવાન પંડિતને ધારાપતિ ભોજરાજ પ્રણમ્યમ એટલે પ્રણામ કરીને ધારાપતિ ભોજરાજ અવદત ધારાપતિ ભોજરાજ અવદત એટલે બોલ્યા અહી ઘટ પંડિત અરે ઘટ પંડિત અહી ઘટ પંડિત અરે ઘટ પંડિત ગુણ પૂજકે ધારા દેશે ગુણોને પૂજવા લાયક ધારા દેશમાં ભવત સ્વાગતમ અસ્તિ આપનું સ્વાગત છે। ભવાન વિજયી જાતઃ આપ વિજયી થયા સંતુષ્ટમ જનઃ સંતોષી માણસને કોઅપી કોઈ પણ સંતુષ્ટમ જનમ એટલે કે સંતોષી માણસને અથવા સંતુષ્ટ માણસને કોઅપી કોઈ પણ જનમ એટલે માણસ પરાજિતુમ ન અહર્તી સંતોષી માણસને કોઈ પણ માણસ હરાવવા માટે ન હરતી એટલે શક્તિમાન નથી અથવા સમર્થ નથી યતોહી જેથી ખરેખર સંતોષ એ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે એવમ હિ આથી સંતોષ એ સંતોષ જ પુરુષસ્ય પરમ નિધાનમ સંતોષ જ પુરુષસ્ય એટલે પુરુષનો પરમ નિધાનમ શ્રેષ્ઠ ખજાનો છે। હવે આપણે સ્વાધ્યાય જોશું બે પહેલું અને બીજું આજે પ્રથમ કાવ્ય અને બીજો પાઠ હતો એમાં મેં તમને મૌખિક રીતે સ્વાધ્યાય આપ્યું હતું પણ અમુક છોકરાઓનો પ્રશ્ન હોવાના કારણે કે બોર્ડમાં લખી અને આપજો એટલે અહીં આપણે સ્વાધ્યાય તમે નોંધી લેજો તો સ્વાધ્યાયમાં જે ટિપ્પણી છે સ્વાધ્યાયમાં પહેલું ટિપ્પણી હવે ટિપ્પણીમાં પુલ્લિંગ શબ્દો સ્ત્રીલિંગ શબ્દો ટિપ્પણીમાં શું લખવાનું કે જે પુલ્લિંગ શબ્દો છે
दाखला तरीके नृपति, नृपति ही एटले राजा। आम हवे स्त्रीलिंग शब्दों में दाखला तरीके वृष्टि ही एटले वरसाद। पछी स्वाध्याय में पहलो प्रश्न, प्रश्न एक, प्रश्न बे, प्रश्न त्रण, चार, अने सात। आ प्रश्नों स्वाध्यायना छे। हवे जुओ स्वाध्यायना प्रश्नों, पहला प्रश्न में हवे ये मौखिक रीते चर्चा करशुं। पहला प्रश्न में खाली जग्याओ छे, योग्य विकल्प पसंद करवानो छे। धारो के अहम, कटपंडितः, स्म, अस्मि, अस्ति अने संति। तो अहम, कटपंडितः, स्म, खम शू आवशे, अस्मि। एटले अहीं क पण लखी शको। तो जोईए अहम कटपंडितः लखवानुं आटलुं। स्वाध्यायमां शुं करवानुं? टिप्पणीमां पुल्लिंग, स्त्रीलिंग, पछी प्रश्न एक, बे, त्रण, चार अने सात। जे छठो प्रश्न छे ए वाक्य बनावाना छे, ए हूँ तमने अहीं समजावीश। एटले तमारे नवनीतमांथी जोईने लखवुं होय तो बे के त्रण शब्दो वाक्यो लखी शकशो। अहम कटपंडितः, तो जवाबमां शुं आवशे? अस्मि। जवाब में शू आवशे? अस्मि। वायु इति शब्दस्य पर्याय कह, तमारे नवनीत नो उपयोग करीने लेसन करी शकशो। वायु इति शब्दस्य पर्याय कह तो वातः। गवाक्ष इति शब्दस्य शब्दस्य अर्थ कह, गवाक्ष नो अर्थ झरूखो। प्रश्न चौथो, એટલે કે प्रश्न पहला नो चौथो पेटा प्रश्न, भूपाल मार्गे सुवर्ण खंडम अक्षिपत। भूपाल मार्गे आज वाक्य खाली जगह है, ये पुस्तकना बारनी खाली जगह है, छता आपणे जोई लईए के भूपाल एटले राजाए मार्ग में, एटले मार्ग में सुवर्ण खंडम एटले सोनानो टुकड़ो अक्षिपत एटले फेंक्यो। संसारे किदृशं जनः पराजितुं कोऽपि न अर्हति। हमणां भण्या संसारमां કયા પ્રકારનો માણસને હરાવવા માટે કોઈ સમર્થ નથી? તો કેવો? સંતુષ્ટમ, અહમ દાનમ કરિષ્યામી। અહમ દાનમ તો ખાલી જગ્યામાં કરિષ્યામી। કશ્ય શિખરે સદા તિષ્ઠતિ, કશ્ય શિખરે મુકુટમ સદા તિષ્ઠતિ, તો મસ્તકશ્ય માથાની ઉપર મુકુટ હંમેશા શોભે છે। હવે બીજો પ્રશ્ન, અગ્નિ હિ કમ ભસ્મ કરોતી, અગ્નિ કોને ભસ્મ કરે છે? તો અગ્નિ મુદગ્રહ ભસ્મમ કરોતી। રાહુ કેન શાંત ભવતી, રાહુ કોનાથી શાંત થાય છે? તો રાહુ દાન ગ્રહણેન શાંત ભવતી। સંતોષ એ કશ્ય પરમ નિધાનમ, સંતોષ એ કોનું પરમ નિધાનમ એટલે શ્રેષ્ઠ ખજાનો છે? તો સંતોષ એ પુરુષસ્ય પરમ નિધાનમ। ભ્રમર કુત્ર બંદી ભવતી, ભમરો ક્યારે કેદ થાય છે? તો જો એ બે રીતે પ્રશ્ન બનશે, ભ્રમર પુષ્પસ્ય અંત ભાગે બંદી ભવતી, બીજો ભ્રમર સૂર્યાસ્ત સમયે બંદી ભવતી। હવે ઉદાહરણ, જે વ્યાકરણ છે હું તમને ક્લાસની અંદર, આપણે સ્કૂલો શરૂ થશે એટલે શીખવાડીશ, પણ તમે આઠમા ધોરણમાં અકારાંત પુલ્લિંગ રામ શબ્દ તમે ભણ્યા હશો, અકારાંત નપુસકલિંગ
वनम शब्द तमे भण्या हशो तो एना आधार हशे प्रासादस्य एनो जे मूल शब्द हशे ए प्रासादः प्रासादः एटले महल तो अकारांतमां एटले प्रासादः एटले अकारांत पुल्लिंग षष्ठी विभक्ति एकवचन अत्यारे तमारे शुं करवानुं नवनीतमां जे आपेलुं छे एना आधारे लखवानुं अने पछी आपणे बोर्डनी अंदर चालू स्कूल थशे एटले व्यवस्थित तमने हूँ शीखवाड़ीश तो प्रासादस्य एटले प्रासादः अकारांत पुल्लिंग षष्ठी विभक्ति एकवचन गवाक्षः तो गवाक्षःनो अर्थ झरूखो थाय तो झरूखो केवो तो गवाक्षः अकारांत पुल्लिंग सप्तमी विभक्ति एकवचन वृष्टे हमणां मैं कीधुं तो वृष्टे शब्द कयो छे स्त्रीलिंग छे तो इकारांत स्त्रीलिंग पंचमी विभक्ति एकवचन अने वृष्टि मूल शब्द छे पंडितम एटले पंडित तो अकारांत पुल्लिंग द्वितीय विभक्ति एकवचन विवादरतयो विवादरतयो एटले विवाद अकारांत पुल्लिंग पंचमी षष्ठी द्विवचन धातुरूपे रिक्त स्थान पुरतः वर्तते वर्तते अने वर्तन्ते मैं अहींया तमने जे शीखवाड्युं हतुं पठामी पठावः पठामी तो एवी रीते तिष्ठति तिष्ठति तिष्ठतः तः अने तिष्ठन्ति तो तिष्ठति तिष्ठतः अने तिष्ठन्ति अहर्ति अहर्तः अने अहरन्ति ग्रहिष्यामि ग्रहिष्यामः अने ग्रहिष्यामः भविष्यति भविष्यतः अने भविष्यन्ति हवे धातु रूपो छे अपश्यत पश्य धातु यस्तन भूतकाळ परस्मयपद त्रीजो पुरुष एकवचन छे तिष्ठति वर्तमान काळ परस्मयपद त्रीजो पुरुष एकवचन छे भविष्यति भव सामान्य भविष्यकाळ त्रीजो पुरुष एकवचन छे स्थास्यामि स्था હવે જો ભવત ભવિષ્યતિ વર્તમાનકાળમાં બની શકે છે તો વર્તમાનકાળ પરસ્મયપદ ત્રીજો પુરુષ એકવચન છે સ્થાસ્યામિ સ્થા ધાતુ વર્તમાનકાળ પરસ્મયપદ પ્રથમ પુરુષ એકવચન હવે રાજા યુવકને જુએ છે તો નૃપઃ યુવકમ પશ્યતિ લોકો સભામાં જાય છે જનાઃ સભાં ગચ્છંતિ ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે તો ધારાદેશે ગુણાન પૂજતિ ભોજરાજ પ્રજામાં પ્રિય હતો તો ભોજ પ્રજામ પ્રિય અભવત અગ્નિમુદગરને બાળે છે અગ્નિમુદગરમ દહતી રાજા ભોજ કેવા હતા તો કે રાજા ભોજ વિદ્યાપ્રિય કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા યુવક પોતાને ગઢપંડિત શા માટે માને છે કે જેમ ગળામાં પૂરેપૂરું પાણી ભરેલું છે તેમ તે ગળાને પૂર્ણ ગળો કહે છે એમ મારી અંદર પૂરેપૂરું જ્ઞાન છે આથી હું મારી જાતને ઘટપંડિત માનું છું રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી ગયો અને શા માટે તો કે રાજા ભોજ અને યુવકનો વિવાદ જ્યારે સંતોષનો વિષય ઉપસ્થિત થાય છે ત્યારે અટકી ગયો કેમ કે સંતોષ જ મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો છે ધારાદેશની શી વિશેષતા હતી તો તમે પુસ્તકમાં નવનીતમાં પણ આપેલું છે કે ધારાદેશમાં વિદ્યાપ્રિય કલાપ્રિય અને પ્રજાપ્રિય ભોજ રાજા હતા તે વિદ્યાપ્રિય કલાપ્રિય ભોજ રાજાના કારણે દેશ દેશના અનેક દેશોમાંથી વિદ્યાઓમાં નિપુણ પંડિતો આવતા હતા તારા દેશમાં વિદ્યાનું કદર અથવા કલાની કદર થતી હતી હવે જે સ્વાધ્યાય જે છે એ હું અહીંયા ઝડપી કરું છું પણ તમારે વ્યવસ્થિત નવનીતનો સહારો લઈ અને સ્વાધ્યાય ના જે પ્રશ્નો હશે એ લખવાના છે.